જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ હું તૃપ્તિ ભરડવા આજે તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી લાઈવ નૂડલ્સની રેસિપી તો ફ્રેન્ડ્સ બાળકોને નૂડલ્સ બહુ જ પસંદ હોય છે પણ મેંદો હોવાને લીધે આપણે તેને એવોર્ડ કરીએ છીએ પણ આજે હું તમારી સાથે એવા નૂડલ્સની રેસીપી શેર કરીશ છે આ રેસીપીને તમે રોજ બાળકોને બનાવીને આપશો તો પણ બાળકો હોશે હો શકાશે એટલી ટેસ્ટી બને છે અને સાથે હેલ્ધી તો ખૂબ જ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ પહેલાં આપણે નૂડલ્સ માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું તો મેં અહીંયા એક કપ ઝીણો ઘઉંનો લોટ લીધો છે અને સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરતા જઈ અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું તો આ રીતે જરૂર પડે એ રીતે પાણી એડ કરતા જઈ અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે બપોરનો કે રાતનો લોટ બચ્યો હોય તો તમે એ પણ આ રેસીપીમાં યુઝ કરી શકો છો તો તમારે એક્સ્ટ્રા લોટ બાંધવાની જરૂર નહીં પડે તો અહીંયા તમે જોઈ શકો છો કે ફ્રે આ રીતે આપણે એકદમ સારી રીતે એકદમ ઢીલો રોટલીના લોટ જેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી અને વધારે કોણવી લઈશું લોટને તો બસ આ જ રીતનો સોફ્ટ લોટ રાખવાનો છે વધારે હાર્ડ લોટ નથી બાંધવાનો તો અહીંયા એકદમ સારી રીતે લોટને કૂણવી લઈશું તો બસ લોટ કૂણવાઈ જાય ત્યાર પછી આપણે પાંચ સાત મિનિટ જેવું લોટને રેસ્ટ આપીશું તો લોટ જો તમારે તૈયાર બાંધેલો હોય તો રેસ્ટ આપવાની જરૂર નથી તો હવે લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે પાણીને પણ બોઇલ કરી લઈએ તો મેં અહીંયા ચાર મોટા ગ્લાસ જેટલું પાણીને બોઇલ કરવા રાખી દીધું છે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે આપણે પાણી બોઇલ હોવું જોઈએ ઠંડા પાણીમાં આપણે આ નૂડલ્સ બનાવવાના નથી જો ઠંડા પાણીમાં નૂડલ્સ બનાવશું તો નૂડલ્સ સારા નહીં બને તો બસ આ જ રીતનું પાણી ગરમ હોવું જોઈએ તો હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખીશું અને સાથે જ થોડું મીઠું એડ કરીશું અને ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુ પર આપેલા બે લાઇકોન પ્રેસ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપજો અને સાથે ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપ સાથે શેર પણ કરજો તો અહીંયા આ રીતે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર પાણીને એકદમ સારી રીતે બોઇલ કરી લેવાનું છે તો પાણી એકદમ સારી રીતે બોઇલ થઈ ગયું છે સાથે જ આપણે અહીંયા ચારથી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટને રેસ્ટ થતા તો પણ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે તો હવે મેં અહીંયા આ રીતે સેવ પાડવાનો સંચો લીધો છે સાથે જ મેં આ રીતે મોટી સેવની રીંગ લીધી છે તેને પણ તેલથી ગ્રીસ કરી લીધી છે સારી રીતે હવે બાંધેલો લોટ આપણે સંચામાં એડ કરી દઈશું તો આ રીતે આપણે સારી રીતે લોટને એડ કરી અને ઢાંકણ પણ સારી રીતે બંધ કરી દઈશું જો ફ્રેન્ડ્સ તમારે લોટ વધારે હાર્ડ હશે તો સારી રીતે નૂડલ્સ નહીં બને એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો લોટ તમારે સોફ્ટ જ બાંધવો તો અહીંયા એકદમ સારી રીતે પાણી બોઇલ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે થોડી એવી સેવ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે જેવી રીતે બેસનની સેવ બનાવી છે તે રીતે નથી બનાવવાનું આ રીતે થોડી સેવ પડે એટલે આ રીતે કટ કરી લઈશું અને બધી જ સેવને આપણે આ રીતે બનાવી લઈશું તો અહીંયા આપણે જે સાઈઝના નૂડલ્સ પસંદ હોય તે સાઇઝની સેવ બનાવી અને તમે કટ કરી શકો તો તમે આ રીતે મીડિયમ સાઇઝના નૂડલ્સ બનાવી અને કટ કર્યા છે તમે જોઈ શકો છો કે જો પાણી તમારું સારી રીતે બોઈલ નહીં થયું હોય તો નૂડલ્સ ઉપર નહીં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે પરફેક્ટ પાણી બોઇલ થઈ ગયું છે બસ આ જ રીતે આપણે બધા જ નૂડલ્સને બનાવી લઈશું તો આ રીતે નૂડલ્સ ઉપર આવી જાય તેનો મતલબ એ છે કે એકદમ સારી રીતે પાણી બોઈલ થાય છે અને અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ ઉપર રાખવાની છે સ્લો નથી કરવાની અને બસ આ રીતે કવર કરી પેનને અને ત્રણથી ચાર મિનિટ જ બોઈલ કરવાનું છે નૂડલ્સને તો ફ્રેન્ડ્સ આપણે એકદમ નૂડલ્સને ઓવર કૂક નથી કરવાના આપણે નૂડલ્સને અતકચરા કૂક કરવાના છે તમે જોઈ શકો છો બસ આ રીતે તો હવે આપણે એકદમ છૂટા છૂટા નૂડલ્સ બનીને તૈયાર છે તેને સ્ટ્રેન કરી લઈએ તો મેં સ્ટ્રેન કરી અને રાખી દીધા છે અને હવે તેમાં એકદમ ઠંડુ પાણી એડ કરીશું નૂડલ્સ ગરમ હોવાથી ને તે ઓવર કૂક નહીં થાય તો આ રીતે એકદમ ઠંડુ પાણી એડ કરી અને સારી રીતે નૂડલ્સને ઠંડા કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સારી રીતે નૂડલ્સ છૂટા થઈ ગયા છે અને હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેનાથી નૂડલ્સ એકબીજા સાથે ચીપકશે નહીં અને હવે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ પણ એડ કરી દઈશું જેનાથી ને નૂડલ્સ એકદમ સારી રીતે છૂટા છોટા રહે તો આ રીતે આપણે તેલ એડ કરી અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો અહીંયા નૂડલ્સ એકદમ સારી રીતે ઠંડા થાય છે ત્યાં સુધીમાં તેનો વઘાર કરી લઈએ તો મેં અહીંયા તે જ પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે તેલ એકદમ સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેમાં એક ચમચી આદુ આદુમરચાની પેસ્ટ એડ કરીશું અને તેને એકદમ સારી રીતે સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા એક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આદુ આદુમરચા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે તો હવે તેમાં આપણે વેજીટેબલ એડ કરીશું તો અને ફ્રેન્ડ્સ જો તમને ડુંગળી પસંદ હોય અને તે ખાતા હોય તો પહેલાં તમારે મરચાં સાથે તે એડ કરી અને સાતળી લેવી સારી રીતે તો વેજીટેબલમાં મેં અહીંયા થોડી પત્તા કોબી ગાજર અને કેપ્સિકમ લીધું છે અને તેને આ રીતે ચિપ્સમાં કટ કરીને રાખ્યું છે અને ફ્રેન્ડ્સ જો તમને વધારે પસંદ હોય વેજીટેબલ તો તે એડ કરી શકાય અને વેજીટેબલનું માપ મેં અડધા કપ જેટલું વેજીટેબલ લીધું છે તો હવે વેજીટેબલને આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ સારી રીતે ક્રન્ચી કરી લઈશું તો ફ્રેન્ડ્સ નૂડલ્સમાં વેજીટેબલ ક્રંચીનો હોય તેનો જ ટેસ્ટ સરસ લાગે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે વેજીટેબલ આપણે ઓવર નથી કરવાના તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વેજીટેબલ એકદમ સારી રીતે ક્રંચી થઈ ગયા છે અને પાંચથી સાત મિનિટ જેવો વેજીટેબલ ક્રંચી થવામાં સમય લાગ્યો છે તો હવે તેમાં બાકીના મસાલા એડ કરીશું તો તેમાં મેં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા લીધા છે છે સાથે એક ચમચી જેવો મિક્સ ચિલી ફ્લેક્સ અને મિક્સ હબ્સ જો તમારી પાસે ના હોય તો તમે મરીનો પાવડર એડ કરી શકાય અને હવે તેમાં આપણે સોસ એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી ટમેટો કે ચોપ લીધું છે તે એડ કરીશું તો ફ્રેન્ડ્સ હું અહીંયા રેડ ચિલી સોસ યુઝ નથી કરતી જો તમારે યુઝ કરવો હોય તો તે કરી શકાય અને સાથે જ તેમાં બે ચમચી ડાર્ક સોયા સોસ એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને તમે જો એની જગ્યાએ ગ્રીન ચીલી સોસ લેવો હોય તો લઈ શકાય એકદમ સારી રીતે મિક્સ થયા પછી મેં આ રીતે સ્ટેરમાંથી અલગ કરી અને નૂડલ્સને એકદમ સારી રીતે ડીશમાં ઠંડા કરી લીધા છે તે એડ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે નૂડલ્સ એકદમ છૂટા બન્યા છે તો હવે એકદમ હળવા હાથે તેને મિક્સ કરીશું તો ફ્રેન્ડ જો તમે નૂડલ્સને ઓવર કરશો તો સારી રીતે મિક્સ નહીં થાય અને તે તૂટી જશે તો આ રીતે એકદમ સારી રીતે નૂડલ્સને મિક્સ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ગરમા ગરમ નૂડલ્સને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઘઉંના લોટના નૂડલ્સ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો બાળકોને તથા મોટા બધાને ખૂબ જ પસંદ આવશે એટલા ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ અને ફ્રેન્ડ્સ જો તમે બાળકોને મેંદા વગર કાંઈ હેલ્ધી અને નવું ખવડાવવાનું મન થાય તો આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને તો આ રેસીપી જરૂરથી પસંદ આવશે સાથે જ મોટા વડીલો હશે તેને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે અને હેલ્ધી તો એટલી કે તમે બાળકોને રોજ બનાવીને આપશો તો પણ બાળકો ક્યારેય ખાવાની ના નહીં પાડે વેજીટેબલથી ભરપૂર અને સાથે જ ઘઉંના લોટના હેલ્ધી નૂડલ્સ છે આ રેસીપી પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય અને ફ્રેન્ડ્સ હજી સુધી વિડીયોને લાઈક નથી કરી તો એક લાઇક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપ સાથે મારી ચેનલને જરૂરથી શેર કરજો જય સ્વામિનારાયણ